નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ના લાઈવ માં આપનું સ્વાગત છે. વાત કરવામાં આવે તો જે રીતે હની દુર્ઘટના ઘટી હતી અને સેફ્ટીના કારણો સર કે શહેરમાં હોય કે પછી તમારી પાસે જે જોઈ ટ્રેન હોય રાઈડ હોય તમામને બંધ કરવાના જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપ્યા, તે બાદ હવે 2.5 મહિના બાદ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ જોય ટ્રેન અને રાઈડો કમાટીબાગ ખાતે શરૂ કરવાની જે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આપ જોઈ શકો છો કે આ જે જોય ટ્રેન છે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે અને તમામ જે વડોદરાના જે બહારથી આવતા જે નાગરિકો છે, સહેલાણીઓ છે, તે તમામને આ જોય ટ્રેન માં બેસવાનો જે લાવો છે તે મળી શકશે. સહેલાણીઓ આનો લાવો લઈ શકશે. વાત કરવામાં આવે તો જે રીતે બોટિંગ સહિત તમામ જગ્યાઓ જે રાઈડો આવેલી છે, જોઈ ટ્રેન છે કમાટીબાગની, તે તમામને સેફ્ટીના કારણોસર, સેફ્ટીના પર્પઝને લઈને જે બંધ કરવાનો મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ 2.5 મહિના જેટલી રાઈડો બંધ પડી રહી, જોઈ ટ્રેન પણ બંધ રહી. હવે જે સેફ્ટીના પર્પઝ છે તે તમામ મુદ્દે અભ્યાસ કર્યા બાદ હવે આ તમામ રાઈડો સાથે સાથે આ જે જોય ટ્રેન છે તે શરૂ કરવાની હવે મંજૂરી મળી ગઈ છે. આવતીકાલથી આ જોય ટ્રેન સહિત રાઈડો છે તે તમામ રાઈડો શરૂ થઈ જશે, એટલે કહી શકાય કે વડોદરાવાસીઓને આજે એક આનંદનું એક સાધન છે કમાટીબાગ ખાતેનું, તેમાં હવે સહેલાણીઓ આનો લાભ લઈ શકશે. તમામ જગ્યાઓ પર અત્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં બોટિંગ માં જે રીતે દુર્ઘટના ઘટી હતી હરણી ખાતે અને જે માસૂમ બાળકોએ જે જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સેફ્ટીના કારણોસર તમામ જે રાઈડો હોય, બોટિંગ હોય સુસાગર ખાતેની, કમાટીબાગ ખાતેની જે જોય ટ્રેન હોય, તે તમામને તાત્કાલિક ધોરણે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને તમામ જે રૂલ્સ છે સેફ્ટીને લઈને તેને ફોલો કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે તમામ આ રૂલ્સને ફોલો કરવામાં આવ્યા છે. મેન્ટેનન્સ સહિતની જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે અને હવે આવતીકાલે જ્યારે જોય ટ્રેન શરૂ થવા જઈ રહી છે ત્યારે હરેશભાઈ પટેલ ખોડર ગ્રુપ દ્વારા અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરીશું. સાહેબ, શું કહેવા માગશો, જે રીતે આ હવે આવતીકાલથી ટ્રેન શરૂ થવા જઈ રહી છે, શું સેફ્ટીના કારણોસર આ બંધ કરવામાં આવી હતી, હવે કઈ રીતે સેફ્ટીના સાધનો સહિત તમામ જે સુવિધા છે અહીંયા કરી દેવામાં આવી છે કે કેમ? આ બધી સુવિધાઓ ઓલરેડી ઘણા વર્ષોથી અમારી ચાલુ જ છે, પરંતુ જે આસો થવાથી સાહેબોની જે કોર્પોરેશન દ્વારા જે અમને આદેશ આપવામાં આવ્યા હતા એને અમે લોકોએ બંધ રાખ્યા હતા. એ પછી અમે જે ટ્રેકના સર્ટિફિકેટો અને બધું રજૂ કરેલ છે અને બાકીની સેફ્ટી બાબતે અમે અમારા સ્ટાફને બી બધાને જણાવેલ છે. ઓનલાઈન કેમેરા બી અમે જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ હતી કોર્પોરેશનના આદેશ અનુસાર અમે બધે લગાવરાઈ દીધા છે અને હવે પછી જે અત્યારે સેફ્ટીની વાત છે તો એના ઉપર અમે ટ્રેક ઉપર સિક્યુરિટી ગાર્ડ એક્સ્ટ્રા રાખવાના છીએ. ગાર્ડ ટ્રેનની સાથે એક્સ્ટ્રા ગાર્ડ સાથે ચાલશે, સિટીઓ મારશે અને સેફ્ટીની ગાડી અને ગાડીની સ્પીડ જે પહેલાં 10-15ની હતી એને 8ની અમે કરી દીધેલ છે. તો અમે બી પૂરતું ધ્યાન આપી અને ગાર્ડનને પૂરો સહયોગ રહે કે કાલ ઉઠીને કોઈ હાદસો બને નહીં એની પૂરતી કાળજી અમારો સ્ટાફ અને અમે બધા રાખશું. ચોક્કસ, અત્યારે વાત કરવામાં આવે તો જે સહેલાણીઓ આવવાના છે, કેમકે હવે વેકેશન આવશે, મોટી સંખ્યામાં સહેલાણીઓ આવશે, સહેલાણીઓને શું સંદેશ આપવામાં? સહેલાણીઓને એ જ સંદેશ આપશું કે ભાઈ હવે પછી ગમે ત્યારે બી હોય થોડી ગાડીની સ્પીડ ઓછી રહેશે અને અમને બી સહયોગ આપે, ગાર્ડનમાં કચરો ના નાખે, સેફ્ટીનું ધ્યાન આપે, પોતાના બાળકોનું થોડું ધ્યાન આપે કે કાલે કોઈ એવો હાદસો કોઈ અમારી ભૂલના કારણે પણ બીજાની ભૂલના કારણે બી આવું ના થાય. ચોક્કસ, અત્યારે વાત કરવામાં આવે તો જે પણ સેફ્ટીના પર્પઝ હતા પહેલાં પણ જે સેફ્ટીના સાધનોથી લઈને જે પણ કાગળિયા છે તેમના દ્વારા ફોલો કરવામાં આવતા જ હતા, પરંતુ જે આ દુર્ઘટના ઘટી અને ત્યારબાદ આને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે 2.5 મહિના બાદ હવે આ જોય ટ્રેન સાથે સાથે રાઈડો શરૂ થવા જઈ રહી છે. તમામ જે સુરક્ષાના પાસા તેને ચકાસવામાં આવ્યા છે અને તમામ બાબતનું ધ્યાન રાખી અને સહેલાણીઓને કોઈ પણ જાતનું નુકસાન ના થાય, કોઈ પણ જાતની આપત્તિ ના આવે તે માટેનું ધ્યાન રાખી અને આવતીકાલથી જોય ટ્રેન સેવા શરૂ થઈ રહી છે.